પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મદિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી, જેમાં 14 યુવાનોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પીપલોદ વિસ્તારમાં આવેલ સુકૃતિ અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ સુકૃતિ અપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીએ દીકરાના જન્મદિવસની પાર્ટી આપી હતી, જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેની જાણ ઉમરા પોલીસને થતા ટીમ બનાવી અને રેડ કરી હતી અને પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા 14 યુવાનો ઝડપાયા હતા. પોલીસે પાર્કિંગમાંથી 31 જેટલી દારૂની બોટલો પણ કબજે કરી હતી. ત્યારબાદ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. એક બાજુ 31st આવી રહી હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂ પાર્ટી પકડાઈ છે. દારૂની મહેફિલ માણતામાં ઝડપાયેલા લોકોના નામ અજય જતીન ઢોલે, જયેશ ભાનજી બારૈયા, મનોહર મનસુખ શેખ, રાકેશ ભગતસિંહ પરમાર, હેનેશ બામરોલિયા, શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી, શંકર અશોક પટેલ, અનિલ શંકર રાઠોડ, આનંદ રમેશ પરદેશી, નૈનેશ ઠાકોર ગોહિલ, ભાવિન ભરત સોલંકી, મહેન્દ્ર લક્ષ્મણ સોસા, ગિરીશ ચેતન ગામિત, ભાવેશ સુનિલ લાહોરે, સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.